પૂરણ તૈયાર છે. હવે આપણે તેને બાઉલમાં લઈ લેશું. હવે આપણે એને ઠંડુ કરી લેશું. પૂરણ તૈયાર છે. મેં રાજમા બાફતી વખતે પણ મીઠું નાખ્યું હતું અને ચીઝમાં પણ મીઠું હોય છે, બરાબર. તો છતાં પણ આપણે જરા ચેક કરી લઈએ કે મીઠું બરાબર છે કે નહીં. રાઈટ. થોડું ઓછું લાગે છે એટલે આપણે ઉમેરીશું. ઓકે. ને મિક્સ કરી લેશું. હા, મિક્સ થઈ ગયું છે. હવે આપણે પરાઠા રેડી કરીશું. ઓકે. લોટ પણ સરસ કુણવાઈ ગયો છે. પૂરણ બરાબર વચમાં મૂકીશું. અને પૂરણ પણ સારું એવું લીધું છે તમે. હા, બાકી બહાર તમે પરાઠા ખાવા જાવ તો એમાં પૂરણ બહુ જ ઓછું હોય અને લોટ જ વધારે હોય. હા હા. જ્યારે ઘરે બનાવીએ, ઘરે બનાવે, ઘરે બનાવવાનો એ જ તો ફાયદો છે. હા, કે આપણે ઈચ્છા પ્રમાણે આપણે પૂરણ ભરી શકીએ છીએ. અને અત્યારે તમે જેમ રાજમા લીધા છે એવી રીતે રાજમા પ્લસ મકાઈ લઈ શકીએ. હા, મકાઈ પણ લઈ શકાય. તમે આમાં કોઈ પણ કઠોળો લઈ શકો છો. હા, જેમ કે અત્યારે આ રાજમા લીધા છે પણ એની જગ્યાએ તમે ચણા પણ લઈ શકો છો. ઓકે. ફ્લેવર સેમ જ રાખવાની? હા, ફ્લેવર સેમ રાખવાની હોય છે. ઓકે. અને આપણે બદામી રંગનું થાય ત્યાં સુધી આને શેકવાનું છે. હા. બટર લગાવીશું. બટરમાં પરાઠા શેકાય એટલે એની સુગંધ બહુ જ સરસ લાગે છે. અને બટર ન ખાવું હોય તો ઘીમાં પણ ખાઈ શકાય છે. પણ મેં અહીંયા જે મેક્સિકન ટચ આપ્યો છે એટલે એના માટે બટર જ સારું લાગશે. તો હવે પરાઠા શેકાઈ ગયા છે એને આપણે નીકાળી લેશું. હા, કટરથી કટ કરી લેશું. અને હવે પરાઠા સાથે ફટાફટ બને એવું સાલસા બનાવીશું. સાલસા બનાવવા માટે એક બાઉલમાં 1/2 કપ જેટલી ટોમેટો પ્યુરી લેશું. અચ્છા. થોડા સમારેલા ટોમેટો 2 મોટી ચમચી જેટલા નાખીશું. હા. 2 મોટી ચમચી જેટલું પીળું કેપ્સિકમ ઉમેરીશું. 1 નાની ચમચી હેલાપીનોઝ ઉમેરીશું. 1 નાની ચમચી જેટલી લીલી ડુંગળીનો સફેદ ભાગ ઉમેરીશું. હા. 1 નાની ચમચી જેટલી કોથમરી. 1/2 નાની ચમચી જેટલો રેડ ચીલી સોસ. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. થોડું લાલ કાશ્મીરી મરચું ઉમેરીશું. ઓકે. ને બધું બરાબર મિક્સ કરી લેશું. આ પરાઠા સાથે ખાવું છે એટલે મેં થોડું વધારે લિક્વિડી રાખ્યું છે. ઓકે. હા, તમે સરસ ડીપ કરીને ખાઈ શકો. સરસ રીતે ડીપ કરીને ખાઈ શકાય છે. યસ. તો હવે એને એક બાઉલમાં કાઢી લેશું. હા. હવે આની સાથે પરાઠા પણ સર્વ કરીશું. તો તૈયાર છે રાજમા પરાઠા. પરાઠામાં એક પછી એક નવી વેરાયટી શીખવી હોય તો તમારે ક્યાંય જવાનું નથી, અહીંયા જ શીખવા મળશે તમને. સરસ મજાના મેક્સિકન ફ્લેવરના પરાઠા તો તમે શીખવાડી દીધા. હવે કઈ ફ્લેવર છે અને કયા પરાઠા છે? હવે હું મેથી પનીર પરાઠા શીખડાવીશ. મેથી છોકરાઓ ખાતા નથી હોતા પણ આમાં મેથી ખાઈ લે છે અને ખબર પણ નથી પડતી અને બીજી વાર પણ માંગે છે. શું વાત છે. ઓકે, શરૂ કરીએ. હા. સૌપ્રથમ એક કડાઈમાં હા 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે
અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. હા, જીરું તતડે એટલે એમાં એક નાની ડુંગળી ઉમેરીશું. ઝીણી સુધારેલી. હા, એક નાની ચમચી જેટલું લીલું લસણ ઉમેરીશું. ઓકે. અને એક નાની ચમચી જેટલા લીલા મરચા સુધારેલા છે એ ઉમેરીશું. ઓકે, એકદમ ફ્લેવરફુલ પરાઠા થશે. હા, ડુંગળી સરસ સતરાઈ ગઈ છે. હવે તેમાં એક કપ જેટલી મેથી ઉમેરીશું. ઓકે. મેથી તો એકદમ ઝડપથી સતરાઈ જાય. યસ યસ. હવે તેમાં અડધી ચમચી હળદર. હા, એક ચમચી જેટલું લાલ મરચું. અડધી ચમચી કિચન કિંગ મસાલો. અચ્છા. અને 5 ચમચી ગરમ મસાલો. ઓકે. આ બધું ઉમેરી બરાબર મિક્સ કરી લેશું. યસ. અને આ હવે સતરાઈ ગયું છે. હા, ગેસ બંધ કરી દેશું. ઓકે. તેમાં હવે 1 કપ જેટલું પનીર ખમણી લીધું છે એ ઉમેરીશું. બરાબર. સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. પનીર પણ સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેમાં 1 ક્યુબ ચીઝ ઉમેરીશું. હા, અને પનીર અને ચીઝ બંને ગેસ બંધ કરીને જ ઉમેરવાના. હા હા હા, કેમ કે પનીર જો વધારે ચડશે તો ચવળ થઈ જશે. બરાબર છે. અને મેથી સાથે પનીર અને ચીઝ બહુ જ સરસ લાગે. બહુ સરસ લાગે છે. અને મેથી ખવાય છે એ ખબર પણ નથી પડતી. યસ. મિક્સ કરી લેશું. હા, હવે તેને એક પ્લેટમાં કાઢી લેશું. હવે આને ઠંડુ કરી લેશું. યસ. હવે પરાઠા સ્ટફ કરી લેશું. હા, અને એના માટે મેં પરાઠાનો જે રેગ્યુલર ઘઉંનો લોટ આપણે બાંધીએ છીએ, હા હા, એ મેં બાંધીને તૈયાર રાખ્યો છે. ઓકે. મીઠું ને મોણ નાખી. હા, મીઠું ઘઉંનો લોટ, મીઠું થોડું જીરું અને તેલ નાખી અને મેં પરાઠાનો લોટ બાંધી લીધો છે. બરાબર છે. આ પરાઠા ઠંડા થાય તો પણ સરસ જ લાગે. ઠંડા થાય તો પણ સરસ લાગે છે. બરાબર. એટલે તો મેં કહ્યું હતું કે છોકરાઓ બીજી વાર માંગશે. યસ. કિચન કિંગ મસાલો છે, પ્લસ પનીર છે અને મેથી છે, એટલે આમ થોડોક પંજાબી ટેસ્ટ આવે છે. યસ. અને અમે જનરલી પંજાબી તો બધાને ભાવતું જ હોય છે. પરાઠાને શેકી લેશું. હા, પરાઠાને બંને બાજુ શેકી લઈએ. હા, અને આછા ગુલાબી કલરનું થાય ત્યાં સુધી આપણે શેકીશું. બરાબર. બટર લગાવીશું. યસ. પરાઠા તો સરસ શેકાઈ ગયા છે. હવે તેની સાથે દાળનો વઘાર કરીશું. અચ્છા, કઈ દાળ લીધી છે? મેં યલો દાળ લીધી છે. હા, મગની પીળી દાળ અને 2 ચમચી એમાં ચણાની દાળ, મીઠું ને હળદર નાખીને બાફી લીધી છે. અચ્છા. અને ઉકાળી પણ લીધી છે. ઓકે. હવે તેનો વઘાર કરી દઈએ. હા, એના માટે એક વઘારિયામાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું. ઓકે. તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું. ઓકે. લાલ મરચું ઉમેરીશું. સૂકું લાલ મરચું. હા, અડધું લીલું મરચું સમારી લીધું છે એ ઉમેરીશું. 1 મોટી ચમચી લીલું લસણ ઉમેરીશું. ઓકે. ગેસ બંધ કરીને લાલ મરચું ઉમેરીશું. બરાબર. હવે આ વઘારને દાળ ઉપર રેડી દેશું. ઓકે. આહા, પરાઠાને કટ કરશું. હા, હવે પરાઠાને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. હા,